હેલો મિત્રો મિત્રો આજે આપણે પાંચમું ઉદાહરણ હવે જોઈએ જે આપણે ગણિતમાં 11મું ચેપ્ટર વર્તુળ નામનું છે અને એના ઉદાહરણો કરી રહ્યા છીએ તો આજે આપણે એનો પાંચમો ઉદાહરણ જોઈશું શું કહે છે પાંચમું ઉદાહરણ વાંચો તમે પણ મારી સાથે સાથે એ અને બી એક વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓ છે તો જે મેં વાંચ્યું એ પ્રમાણે આપણે એને દોરશું મેં શું કીધું કે એક વર્તુળ છે આ વર્તુળ થઈ ગયું એના ઉપર બે બિંદુ છે એકનું નામ છે એ બીજાનું નામ છે બી આને માન લો આપણે કંઈ એનું કેન્દ્ર છે એક એક એ બિંદુ હું અહીં માની લઉં એક બિંદુ અહીં માની લઉં હવે તમે એમ કહેશો કે ભાઈ સાહેબ તમે અહીંયા કેમ ના લીધું અહીંયા કેમ ના લીધું અહીંયા કેમ ના લીધું આ જગ્યાએ કેમ ના લીધું તમે જ્યાં કહેશો ત્યાં આપણે બિંદુ લઈ શકીએ બરાબર બિંદુ ગમે ત્યાં લઈ શકીએ તો આગળ વાંચીએ જેથી એ બી એ વ્યાસ નથી હવે માની લો કે હું એ બિંદુ અહીં લઉં અને બી બિંદુ અહીં લઉં અને એ અને બીને હું આમ જોડી દઉં બરાબર તો આ વ્યાસ બની જશે બરાબર પણ આપણે બી બિંદુ એવી જગ્યા લેવાનું છે કે જેનાથી એ વ્યાસ ન બને બરાબર તો આપણે બી બિંદુ આ નહીં લઈએ આ બી બિંદુ લઈશું તો આ વ્યાસ બની જશે તો આપણે અહીં લઈ શકીએ બરાબર અહીં પણ લઈ શકીએ અહીં પણ લઈ શકીએ અહીં પણ લઈ શકીએ તો આ કોઈ પણ બી બિંદુ હોઈ શકે બરાબર જો આપણે આને એ લીધો હોય તો જો આપણે આને એ લઈએ તો બાકીના બી હોઈ શકે તો આપણો એ બિંદુ આ છે તો આમાંથી કોઈ એક બી બિંદુ હોઈ શકે હવે એ અને બી બિંદુએ વર્તુળને દોરેલા સ્પર્શકો પી બિંદુમાં છેદે છે મતલબ કે એ બિંદુ ઉપરથી એક સ્પર્શક દોરેલો છે અને બી બિંદુ ઉપરથી પણ એક સ્પર્શક દોરેલો છે બંને એકબીજાને કોઈ એક પી બિંદુ ઉપર છેદે છે તો આપણે પહેલાં તો એ ઉપર એક સ્પર્શક બનાવી લઈએ આ એ બિંદુ ઉપર તમારો સ્પર્શક થઈ ગયો હવે બી બિંદુ ઉપર તમે એક સ્પર્શક બનાવો જેથી કરીને એ આપણા આ પહેલા સ્પર્શકને કોઈ ને કોઈ જગ્યાએ છેદે તો જ આપણે એ બિંદુને પી લઈશું માન લો મેં આ બિંદુ ઉપર એક સ્પર્શક બનાવ્યું બરાબર તો અહીંયા છેદે છે આ તો આ આપણો પી બિંદુ થઈ જાય તો આ બરાબર છે આપણે બાકી બધા બી હટાવી દઈશું બરાબર આ બધાની પણ કાંઈ જરૂર નથી બરાબર તો આ રીતે આપણું બની ગયું આને પણ અહીંથી ભૂસી નાખશું આને પણ અહીંથી ભૂસી નાખશું તો આ શું થઈ ગયું કે કેન્દ્રને જો આપણે ઓ લઈ લઈએ તો કેન્દ્ર તો ઓ લઈ લઈએ હવે એ ઉપરથી એક સ્પર્શક જાય છે બી ઉપરથી એક સ્પર્શક જાય છે અને પી બિંદુમાં છેદે છે તો આ રીતનું આપણું બની ગયું છે પ્રશ્ન પ્રમાણે એક આકૃતિ હવે શું કહે છે આગળ વાંચીએ સાબિત કરો કે ખૂણો એ ઓ બી હવે ભાઈ ખૂણો એ ઓ બી કીધું એટલે આપણે સીધું ચિત્રમાં જોવાનું ખૂણો એ ઓ બી બરાબર મતલબ આ ખૂણાની વાત થાય છે પછી ખૂણો એ પી બી ખૂણો એ પી બી મતલબ આ ખૂણાની વાત થાય છે બરાબર આ બે ખૂણાની વાત થાય છે એકબીજાના પૂરક કોણ છે મતલબ કે આ ખૂણો અને આ ખૂણો આ બંને એકબીજાના પૂરક કોણ છે તો હવે તમને એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ પૂરક કોણ એટલે શું તો પૂરક કોણ એટલે હું તમને કહી દઉં
કે જે બે ખૂણાઓનો સરવાળો 180 થતો હોય બરાબર એને પૂરક કોણ કહેવાય. કહેવાનો મતલબ કે આ છે તો આ માન લો 90 છે તો આ પણ 90 હોવું જોઈએ તો આ પૂરક કોણ બને. આ 80 હોય તો આ 100 હોવો જોઈએ તો આ એકબીજાના પૂરક કોણ બને. આ માન લો 50 છે તો આ 130 હોવું જોઈએ તો આ 180 થાય તો જ આ એક પૂરક કોણ બને. તો કહેવાનો મતલબ શું થયો કે પૂરક કોણ થવા જોઈએ. તો ચાલો અહીં સુધી તો આપણે સમજી લીધું કે આપણે શું કરવાનું છે, એ સાબિત કરવાનું છે કે આ ખૂણો અને આ ખૂણો પૂરક કોણ છે. બરાબર, ચિત્ર આપણે બનાવી લીધું છે. એની પછી ભાઈ બીજું શું સાબિત કરવાનું છે, તો હા ઉપરાંત એ પણ સાબિત કરો કે પી એ બરાબર પી બી, મતલબ કે પી એ બરાબર પી બી આ બંને એકબીજાને બરાબર છે એવું સાબિત કરવાનું છે. માન લો આ 5 મીટર હોય તો આ પણ 5 મીટર થાય, આ 15 મીટર હોય તો આ 15 મીટર થાય, આ 151 મીટર હોય તો આ પણ 151 મીટર થાય. તો આપણે આ સાબિત કરવાનું છે. તો અત્યારે આપણે શું કર્યું તમને ખબર પડી, મેં તમને ખાલી પ્રશ્ન સમજાવ્યો કે આખરે પ્રશ્ન શું છે. કેમ કે આપણને જે આપણે જે પ્રશ્ન વાંચીએ આપણને એ જ ના ખબર પડે કે પ્રશ્ન ખરેખર શું છે. તમને યુટ્યુબમાં કે ઘણી જગ્યાએ તમને આનું સોલ્યુશન મળી જશે, તમને આના મતલબ આ કોઈ સમજાવી દેશે તમને કે આનો જવાબ આવી રીતે આવે. પણ મિત્રો આપણી ચેનલ ઉપર તમને પ્રશ્ન સમજાવવામાં આવશે, એના માટે તમે આ આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરો. કે કોઈ પણ પ્રશ્નને હું તમને ખાલી એક પ્રશ્ન જ એવી રીતે સમજાવી દઈશ કે જવાબ ગોતો હેલો પડી જાય. તો પ્રશ્ન તમે સમજી લીધો છે. આ ચિત્ર છે, આને જ તમે ચોપડીમાં જે ચિત્ર આપેલું છે તો આને આમ આમ ઘુમાવી દેશો, મતલબ આ છેડાને આમ ખેંચીને અહીંયા કરી દેશો એટલે આ ડગલું આમ થઈ જશે. થોડુંક વ્યવસ્થિત લાગે એટલે આપણને ચોપડીમાં એવી રીતે આપેલું છે. બરાબર, તો તમે બનાવી શકો. તો હું તમને એક સારું લાગે એવું ચિત્ર દોરી દઉં. બરાબર, પહેલાં આપણે એક ઘોડો બનાવી લઈશું. ઘોડો થોડોક મોટો થઈ ગયો. પહેલાં એક ઘોડો બનાવી લઈશું. બરાબર છે, આપણો ઘોડો થઈ ગયો. અહીંથી એક સીધી રેખા આમ ખેંચી લઈશું, બીજી આમ ખેંચી લઈશું. અહીં પી, અહીં એ, અહીં બી અને આ બે જોડી દઈશું. બરાબર, તો આ રીતે આપણે ચિત્ર દોર્યું. હવે એક કામ કરશું, આમાં આપણે આ ઓ છે તો આને પણ આપણે જોડી લઈશું. આ બધું તમે એમનામ જ જોડી શકો, મતલબ આના માટે તમે એક્સ્ટ્રાથી કંઈ મતલબ એમાં તમે જોડી લીધું હોય તો એનાથી કોઈ વાંધો નથી, જે મૂળ ચિત્ર છે એ હોવો જોઈએ. તો મિત્રો આમાં આપેલું શું છે કે એ પી અને બી પી સ્પર્શક છે. બરાબર, ઓ કેન્દ્ર બિંદુ છે, બરાબર, એ બી ઓ એ અને ઓ બી એ ત્રિજ્યા છે. બરાબર, આ બધી વસ્તુ એક રીતે કહેવા જઈએ તો આપેલા છે પ્રશ્નમાં. બરાબર, અને આપણે સાબિત શું કરવાનું છે, સાબિત કરો શું કરવાનું છે કે ખૂણો એ ઓ બી
વત્તા ખૂણો એ પી બી બરાબર 180 થાય, આવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં આ એક સાબિત કરી લઈએ, પછી બીજું સાબિત કરશું. સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. તમે પ્રશ્ન સમજી ગયા છો તો એકદમ સિમ્પલ છે. શું કરવાનું? અહીંયા આપણને ચાર ખૂણા દેખાય છે, એક બે ત્રણ અને ચાર, ચાર ખૂણા દેખાય છે. આ ચતુષ્કોણ તમને દેખાય છે તો બહુ સિમ્પલ છે. ખૂણો એક પ્લસ ખૂણો બે પ્લસ ખૂણો ત્રણ પ્લસ ખૂણો ચાર બરાબર 360 થાય. ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો જોડ 360 થાય. કોને કોને નથી ખબર? ચતુષ્કોણનો ચારેય ખૂણાઓનો જોડ 360 થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના જોડ 180 થાય. આવું યાદ રાખવાનું. તો આ 360 આવી ગયું. હવે આ તમને 90 અંશનો ખૂણો હોય એવું લાગે છે. ખૂણો એક અને ખૂણો ત્રણ એ 90 અંશના છે. કેમ? કોઈ કહે કે કેમ? તો કેમ કે એ ઓ એ એપી ને લંબ છે, પ્રમેય પ્રમાણે. કયા પ્રમેય પ્રમાણે? તો જે પહેલું પ્રમેય હતું એ શું હતું? કે જે સ્પર્શક હોય એ ત્રિજ્યાને લંબ હોય. સ્પર્શક હોય એ ત્રિજ્યાને લંબ હોય. આ સ્પર્શક દેખાય છે, આ ત્રિજ્યા દેખાય છે. તો સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય અને ઓ બી એ ત્રિજ્યા છે એ લંબ હોય બી પી ને. તો આ બે 90 થઈ ગયા. તો ખૂણો એક કેટલો થઈ ગયો? 90 પ્લસ ખૂણો બે પ્લસ ખૂણો ત્રણ કેટલો થઈ ગયો ભાઈ? એ પણ 90 પ્લસ ખૂણો ચાર બરાબર 360. આ 90 અને 90 પ્લસ કરી દઈશું તો કેટલું આવી જશે? 180. તો ખૂણો બે વત્તા ખૂણો ચાર વત્તા 180 બરાબર 360. તો ખૂણો બે પ્લસ ખૂણો ચાર બરાબર 360 માઇનસ 180 બરાબર 180 બરાબર. તો ખૂણો બે અને ચાર, બે અને ચાર આ બંને મળીને 180 થઈ ગયા. તો આપણે શું સાબિત કરી દીધું? કે આ ખૂણો અને આ ખૂણો 180 છે. એનો મતલબ આપણે એ સાબિત કરી દીધું કે આ બંને પૂરક કોણ છે. આપણે શું પ્રૂફ કરવાનું છે? કે પૂરક કોણ છે. તો આપણે આ બંનેના જોડ 180 થાય છે એવું સાબિત કરી દીધું. તો આ એક પૂરક કોણ થઈ ગયો. તો આપણે એવું લખી દઈશું, ખૂણો એ ઓ બી વત્તા ખૂણો એ પી બી બરાબર 180 એટલે પૂરક કોણ બરાબર. તો આ તો આપણે પહેલી વસ્તુ સાબિત કરી. પહેલી વસ્તુ આપણે સાબિત કરી દીધી કે આ બંને પૂરક કોણ છે. હવે શું સાબિત કરવાનું છે? કે આ જેટલું છે ને એટલું જ આ છે. મતલબ કે એ પી છે બરાબર એ પી અને બી છે બરાબર. આ વસ્તુ સાબિત કરવાનું છે. ખૂબ જ સહેલું છે. એને પણ સાબિત કરી દઉં. કઈ રીતે? આ ત્રિકોણ દેખાય છે તમને, આમાં બે ત્રિકોણ દેખાય છે, એક આ અને બીજું આ, એક ઉપર અને એક નીચે. આમાં બે ત્રિકોણ તમને દેખાતા હશે.
सीम्पल छे, आ वस्तु साबित करवानी छे, तो हूँ बे त्रण वस्तु लखी दऊं अहींया, ओ ए बराबर ओ बी, ओ ए बराबर ओ बी, केम केम के बन्ने त्रिज्या छे, त्रिज्या ओ पी बराबर ओ पी, आ त्रिकोण जे नीचे वाळू छे एनु ओ पी अने ऊपरना त्रिकोण नु ओ पी ए बन्ने बराबर छे, खूणो ओ ए बी बराबर खूणो ओ बी पी, आ खूणो अने आ खूणो बन्ने बराबर छे, बन्ने नेवू नेवू अंशना छे बराबर, तो आपण प्रमेय प्रमाणे तो आ त्रण वस्तु तमे जोयुं हशे जे त्रिकोण होय ए बन्ने ने समरूप करवा होय तो कोई पण त्रण वस्तु ने आपणे समरूप करिए तो बाकीनी त्रण वस्तु समरूप थई जाय, तो आपणे एवुं साबित करी दीधुं के आ खूणो आ आ बे रेखा, तो बे रेखा अने एक खूणो समरूप थई गया तो बाकीनी बधी वस्तु समरूप थई जाय, तो बी पी बराबर ए पी, मतलब के बी पी बराबर ए पी, आ वस्तु पर आम समरूप थी जैसे। आने एक्चुअली आ रीते समरूप ने आ रीते सीम्बोल बतावामां आवे छे, पण एक्चुअली में आ बधुं एक बराबर छे बराबर, एटले जो समरूप होय तो आ बे समरूप थाय अने एक बराबर होय तो बधुं एक बराबर थाय, तो बहुत सीम्पल हतुं, बहु आपणे सहेली रीते जोयुं बराबर। तमने हूँ एक वार हजी समझावी दऊं के प्रश्न में आपेलू छे के एक वर्तुळ छे एनी जे एना ऊपर बे बिंदुओ छे, बन्ने बिंदुओ ऊपर जे स्पर्शक दोरेला छे ए एक पी पॉइंट ऊपर मळे छे, ए जे पी बिंदु ऊपर मळे छे ए पी बिंदु अने ओ ऊपर जे खूणो बने छे ए बन्ने खूणाने आपणे पूरक कोण साबित करवाना छे, तो बन्ने ने आपणे 180 साबित कर्या, एना माटे आपणे आ बन्ने ने 90-90 धारी लीधुं अने चतुष्कोणमां 360 होय तो 360 आपणे 180 बाद करी दीधुं तो 180 वध्युं, तो सामे सामेना खूणा ए समरूप थई गया। अने एवी ज रीते आपणे ज्यारे आ बे स्पर्शकने एक समान बतावाना हता तो बे स्पर्शकने आपणे आ रीते एक समान बताई दीधुं, तो बहु सहेली रीते आपणे आ उदाहरण जोई लीधुं। हवे आपणे एक्सरसाइजना दाखला पण सोल्व करीशुं, तो तमे चेनलने सब्सक्राइब ना कर्युं होय तो जरूरथी सब्सक्राइब करो अने आपणा वर्तुळ चेप्टरने खूब सारी रीते सीम्पल भाषामां समजो। थैंक यू, जय हिंद।